આવા જ્યારે કેસીસ બને છે ત્યારે તમને શું લાગે છે કે આગળ જતા મેન અને વિમેનના ફંડામેન્ટલ ઇક્વેશનમાં કંઈક ફરક દેખાશે કે જ્યારે કોર્પોરેટ્સ જ્યારે હાયર કરે છે લોકોને ત્યારે એક ડિસ્પેરિટી જોવા મળી શકે છે? તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો, મજા આવી ગઈ. કારણ કે તમે જે પૂછ્યું ને આ મારા અમે ભાઈઓમાં, પછી સૌથી પહેલા હું કહી દઉં, આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે બુરાઈની લડાઈ છે, એટલું યાદ રાખજો. કારણ કે આજે આપણે બધા અહીંયા છીએ, એટલે જે બધા નવા લોઝ આવ્યા હતા આફ્ટર નિર્ભયા, એ બધા ભાઈઓ જોડે ઊભા હતા, સારા પુરુષો જોડે ઊભા હતા, અને એટલે આપણને મદદ કરી છે. અને તો જ સી દુનિયાની ગાડી તો જ ચાલી શકે. અગર લેટ અસ સે કે 50% બહેન છે અને 50% ભાઈઓ છે, તો આ 50% બહેનો આ 50% ભાઈઓને જન્મ આપે છે, એટલું યાદ રાખજો. હવે તમે પૂછ્યું કે આમાં આગળ ઇક્વેશનો શું ચેન્જ થાય. બેન, સૌથી પહેલા મને આવું એક બીજા ભાઈએ પૂછ્યું હતું કે બેન હવે અમે આવું બધું છે તો આ બહેનોનું તો બહુ પ્રોબ્લેમ ત્રાસ થાય છે, હવે બહેનોનું ઓછી જોબ મળશે. મેં કહ્યું સાહેબ, ડોમેસ્ટિક વાયલન્સનો જ્યારે લો આવ્યો હતો, બે ભાઈઓએ બધાએ પરણવાનું બંધ કરી દીધું, ના કર્યું ને, એટલે સાહેબ તમે મહેરબાની કરીને આવી સ્ટોરી મને ના કરો. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ઇટ ઇઝ બટ નેટ છે કે કોઈ બી સારું ઓર્ગેનાઇઝેશન, સારું ઓર્ગેનાઇઝેશન, આપણે લે ભાગુ ઓર્ગેનાઇઝેશન, આપણી બહેનો જે આપણને જોઈતી બી નથી, ભાઈ તમે રાખો એ નહીં, પણ કોઈ બી સારા ઓર્ગેનાઇઝેશન મેં બહેનો માટે આજની તારીખમાં સ્પેશિયલ જે બધી સુવિધાઓ છે, એન્ડ વી વોન્ટ કે ઇટ શુડ બી અ શું કહેવાય ફિમેલ ફ્રેન્ડલી ઓર્ગેનાઇઝેશન. ફિમેલ ફ્રેન્ડલી એટલે મતલબ શું કે તમે યાર એવરી ટાઈમ કોઈ બહેનને ટીકા કરો, આડાવળા શબ્દ બોલો, કે બહેનો અહીંયા જોબ કરવા આવે છે, તમારી કંપનીને આગળ વધારવા આવે છે, એને જોબની જરૂર છે, તો તમને બી એટલી જ બહેનોની જરૂર છે, તમને બી એટલી જ કામ છે કે આ બહેન તમારે જોબ કામ કરશે તો આગળ આવશે. વર્લ્ડ ઓવરના સ્ટેટિસ્ટિક્સ કહે છે કે વેન અ વુમેન ઇઝ ઇન યોર ઓર્ગેનાઇઝેશન, તમારું ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિકલી ગ્રો થાય છે, ઇકોનોમીમાં જીડીપીમાં હેલ્પ થાય છે. આ બધા આખા સર્વેના રિપોર્ટ છે, હું કંઈ નવું નથી લાવી. એટલે ઇટ ઇઝ વેરી નેચરલ કે જે ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એ પોઈન્ટ. બીજો પોઈન્ટ તમે લેબરમાં જ જોઈ લો, હું તો ઊંધું કહેવા માંગુ છું કે ભાઈ લેબરમાં વધારે બહેનો છે ભાઈઓ કરતા, શરમ આવી જોઈએ કંપનીઓને, સ્પેશિયલી કન્સ્ટ્રક્શન કંપનીઓને, કે તમે બહેનો પાસે આવું લેબર કામ કરાવો છો ને એના સુપરવાઇઝર પેલો ભાઈ હોય, કોઈ કામ ના કરે, ખાલી સોટીઓ મારતો રહે, એટલે શરમ આવી જોઈએ. એટલે મારે કેવું છે કે બેન તમે ચિંતા ના કરતા. જી રુઝાન, હવે ફાઇનલી